स्वागत छे तो मित्रों शॉर्ट नॉलेज गुजराती में माहिती मेळवाना छे। आज आपणे जीसीआरटी धोरण 6 सामाजिक विज्ञान एनु बीजो यूनिट छे जे आदि मानव थे स्थायी जीवननी सफर। तो जोईए तेने प्रश्न अने तेनी माहिती स्वरूपे। प्रथम प्रश्न छे तो वर्षो पहला आदि मानव पत्थरनी टेक्नोलॉजी साथे संकळायेलो हतो, तेथी आ युग ने क्या नामे ओळखवामां आवे छे? जवाब छे मित्रों पाषाण युग, कारण के ते पत्थरनी टेक्नोलॉजी वापरतो हतो। बीजो प्रश्न छे कई गुफामांथी आदि मानवे प्राकृतिक रंगों वडे दोरेला 500 जेटला चित्रों मळी आवेला छे? जवाब छे मित्रों भीमबेटकानी गुफा जे आवेली छे मध्य प्रदेश, तेमांथी आपणे 500 जेटला प्राकृतिक रंगों वडे दोरेला चित्रों मळेला छे। तीजो प्रश्न छे मित्रों दक्षिण भारत में आवेली कई गुफा में राखना अवशेषों मळी आवेल छे? जवाब छे मित्रों कुरनूलनी गुफा में। चौथो प्रश्न छे आदि मानवना स्थायी जीवनों प्रथम साथी कोण हतो? एटले के आदि मानव एक जगह रहेतो थयो छे, त्यांथी तेना जीवनों प्रथम साथी कोण हतो? ते हतो मित्रों कूतरो। જોઈએ મિત્રો ભારતની એવી જગ્યાઓ જ્યાંથી આપણને અનાજ છે, રહેઠાણ છે, પશુઓ છે વગેરે જેવાના અવશેષો મળી આવેલા છે। ચોખા અને પ્રાણીઓના હાડકાના અવશેષો જે આપણને મળી આવેલા છે કોલ્ડ હવા જે આવેલું છે ઉત્તર પ્રદેશમાં। ચોખા, ઘેટા બકરા અને પથ્થરોના ઓજારોના અવશેષો જે આપણને મળી આવેલા છે મહાગઢ જે આવેલું છે ઉત્તર પ્રદેશમાં। જોઈએ આગળ તો માનવ વસાહત જે માનવ રહેલા હોય તે અને ગેંડાના અવશેષો જે મિત્રો મળી આવેલ છે ગુજરાતમાં આવેલ લાગણજમાંથી। જોઈએ આગળ તો ઘઉં છે, મસૂર છે, કૂતરા છે અને ખાડાવાળા મકાનો જે આપણને મળી આવેલ છે બુરજહોમ અને ગુડક્રાલ જે આવેલું છે જમ્મુ કાશ્મીરમાં। જોઈએ આગળ અવશેષોમાં ભારતમાંથી મળી આવેલ હોય તેવા તો ભેંસ, બળદ અને વિવિધ ઓજારો જે આપણને મળી આવેલ છે ચિરાદ જે આવેલું છે બિહારમાં। જોઈએ મિત્રો પાંચમો પ્રશ્ન, ભારતનું સૌથી પ્રાચીન ગામ ક્યું ગણવામાં આવે છે? જવાબ છે મિત્રો મહેરગઢ, જે ભારતનું સૌથી પ્રાચીન ગામ છે। મહારાષ્ટ્રના કયા સ્થળેથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવેલ છે? જવાબ છે મિત્રો ઇનામ ગામ। તો મિત્રો યુનિટ 2 માં આપણને એટલી જ માહિતી દર્શાવવામાં આવેલી છે, જોઈશું આગળની માહિતી આપણે યુનિટ 3 માં।